आगामी 15 ऑक्टोबर थी राज्य में खुलशे सिनेमा, कोविड गाइडलाइन मुजब खुलशे मल्टीप्लेक्स, फरजियात सेनेटाइजर और मास्क साथ अपाश प्रवेश। अमदावाद में एसबीआई मीठाखड़ी ब्रांच कराई सील, कोविड गाइडलाइन ना भंग बदल कार्यवाही, एएमसी की सॉलिड वेस्ट विभाग की कार्यवाही। वडोदरा की करजण बैठक पर भाजपा उम्मीदवार अक्षय पटेले भर्यु फॉर्म, करजण की प्रांत कचेरी खाते फॉर्म भर्यु, जीतनो व्यक्त कर्यो आशावाद। राजकोट की लोधिका संघ की चूंटणी में नरेन्द्र सिंह चेयरमैन पदे वर्णे, संजय अमरेलिया की वाइस चेयरमैन पदे निमणूक, सत्तावार कराई जाहरात। सूरत में महिलाओं प्रतीक उपवास, खानगी शाला की संपूर्ण फी माटे उपवास, सरकारी शाला और कॉलेजों की संख्या वधारवानी मांग। अने जामनगर में वक्रियो कोरोना, छेल्ला 24 कलाक में 15 दर्दीओना कोरोना की मौत, कोरोना संक्रमण वधता तंत्र सावधू। स्थानिक स्वराज की चूंटणी पाछी ठेलावानो जे मामलो सामे आवी रह्यो छे तेने लईने वधु विगत सामे आवी रही छे। हवे कोर्पोरेशन पंचायतोमां आवशे वहीवटदारोनुं शासन, बॉडीने एक्सचेंज करवा माटे पण विचारणा हाल चाली रही छे। जी हां, 31 जिल्ला पंचायतमां सचिव कक्षाना वहीवटदार निमवावा आवशे। आ साथे ज 6 जेटली मनपामां पण अग्र सचिवनी निमणूक करवामां आवशे। जे रीते महत्वना समाचार सामे आवी रह्या छे ते मुजब तालुका पंचायतमां डेप्युटी कलेक्टर अने एडिशनल कलेक्टर पण मुकवामां आवशे। राज्य सरकार कक्षाए मीटिंगोनो दौर अत्यारे चाली रह्यो छे। शहरी विकास विभाग, पंचायत विभाग पण आ मीटिंगमां हाल जोतरायुं छे। टूंक समयमां ज महत्वनो निर्णय आवी शके छे। स्थानिक स्वराज्यनी चूंटणी लईने કે જે મુદ્દે 6 મનપામાં અગ્ર સચિવની પણ નિમણૂક કરવાની વાત હાલ સામે આવી રહી છે। નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની હતી પરંતુ તે 3 મહિના પાછી ઠેલાઈ છે, ત્યારે કોર્પોરેશન પંચાયતોમાં હવે વહીવટદારોનું શાસન સ્થપાશે। બોડીને એક્સચેન્જ કરવા માટે પણ મહત્વની વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં 31 જિલ્લા પંચાયતમાં સચિવ કક્ષાના વહીવટદાર, 6 મનપામાં અગ્ર સચિવની નિમણૂક કરવામાં આવશે। આ સાથે જ તાલુકા પંચાયતમાં પણ ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટર મૂકવામાં આવે તેવી મહત્વની વિગત હાલ સામે આવી રહી છે। આ સાથે જ આ સમગ્ર બાબતોને લઈને રાજ્ય સરકાર કક્ષાએ મીટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગ પણ આ મીટિંગમાં જોડાયું છે અને ટૂંક સમયમાં જ આ સમગ્ર મામલે મહત્વનો નિર્ણય થઈ શકે છે। તો આ સમગ્ર મામલે અમારી સાથે જોડાયા છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી। દીપકજી, જે પ્રકારે મામલો સામે આવી રહ્યો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાવાના મુદ્દે હવે કોર્પોરેશન પંચાયતમાં વહીવટદારોનું શાસન સામે આવશે, એ વિશે પણ વાત સામે આવી રહી છે। બિલકુલ જાગૃતિ, ગઈકાલે મંતવ્ય ન્યૂઝના જે સમાચાર હતા એને ચૂંટણી પંચે મોહર મારી દીધી, એમ ગઈકાલે જાહેર થઈ, જાહેર થયા પ્રમાણે 3 મહિના ચૂંટણી પાછી ઠેલાઈ છે પંચાયતો અને કોર્પોરેશનમાં। ત્યારે હવે સવાલ એ ઉપસ્થિત થયો છે કે ચૂંટણી મુલતવી રહી તો હવે શું, કારણ કે પંચાયત અને કોર્પોરેશનનું બોર્ડ જ્યારે પૂર્ણ થતું હોય ત્યારબાદ વહીવટદારનું શાસન લાગવું જોઈએ, તો આ જ દિશામાં રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે 31 જિલ્લા પંચાયત અને 6 મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન લાદવા અંગે રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને જો આ પ્રકારે નિર્ણય થશે તો અગ્ર સચિવ કક્ષાના અધિકારીની નિમણૂક 6 મહાનગરપાલિકામાં થશે અને સચિવ કક્ષાના અધિકારીની નિમણૂક વહીવટદાર તરીકે 31 જિલ્લા પંચાયતમાં થશે। એટલે રાજ્ય સરકાર જો વિચારણા જે કરી રહી છે એને જો આખરી ઓપ અપાઈ જશે અને નિર્ણયમાં તબદીલ થશે તો એટલું ચોક્કસ બનાય છે કે ટૂંક સમયમાં જ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી શકે છે। હવે વાત આવી 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની, તો આ તમામ જગ્યાએ જે અધિકારીઓ ફરજ બજાવતા હોય છે એનાથી ઉપરના અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટરને વહીવટદાર તરીકે નિમવા અંગે હિલચાલ ચાલી રહી છે। અત્યારે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગ આ બંને વિભાગમાં મીટિંગોનો દોર ચાલી રહ્યો છે। શહેરી વિકાસ વિભાગમાં એટલા માટે જાગૃતિ કે આપણે આપણા દર્શકોને સ્પષ્ટ કરી દઈ
કે જે બધી મહાનગરપાલિકા અને નગરપાલિકા હોય છે એ શહેરી વિકાસ વિભાગની નીચે આવતી હોય છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પંચાયત વિભાગની નીચે આવતી હોય છે તો આ બંને વિભાગ મીટિંગોમાં છોતરાયા છે અને કદાચ એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં વહીવટદારના શાસનની જાહેરાત થઈ શકે એમ છે અને એવો પણ વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે કે જો બાયચાન્સ વહીવટદારનું શાસન ન લાદવામાં આવે તો એવું મનાય છે કે જે બોર્ડ અત્યારે અસ્તિત્વમાં છે એને કદાચ એક્સટેન્ડ પણ કરવામાં આવે। જાગૃતિ જી, એટલે દીપકજી જે રીતે મીટિંગનો દોરનો ધમધમાટ ચાલી રહ્યો છે એટલે ટૂંક સમયમાં જ આ સમગ્ર બાબત ઉપરથી હવે પૂર્ણ વિરામ મુકાઈ શકે છે એવો નિર્ણય પણ સામે આવી શકે છે। બિલકુલ જાગૃતિ, કારણ કે નવેમ્બરના અંતમાં ચૂંટણી યોજાવાની હતી અને ત્યારબાદ ડિસેમ્બરમાં નવું બોર્ડ કાર્યરત થવાનું હતું એટલે રાજ્ય સરકાર પાસે સમય અત્યારે છે, કારણ કે અત્યારે આપણે ઓક્ટોબરમાં ચાલી રહ્યા છીએ, ઓક્ટોબરમાં ચૂંટણીની જાહેરાત થવાની હતી એટલે પહેલી જાહેરાત થઈ ગઈ કે ઓક્ટોબરમાં ચૂંટણી નહીં, ઓક્ટોબરમાં ચૂંટણીનું એલાન નહીં થાય, ચૂંટણી 3 મહિના પાછી ઠેલાય એટલે હવે આપણે એ સમજવું પડશે કે નવેમ્બરના અંતમાં જે ચૂંટણી યોજાવાની હતી એ કદાચ જાન્યુઆરીના અંતમાં અથવા તો 15 ફેબ્રુઆરી સુધીમાં યોજાશે। આ પણ ખૂબ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી ક્યારે યોજાશે તો એને એ વાતને પણ આપણે સ્પષ્ટ કરી દઈ કે 3 મહિના ચૂંટણી જ્યારે પાછી ઠેલાય છે તો એવું લાગી રહ્યું છે કે નવેમ્બરના અંતથી આપણે જો 3 મહિના ગણીએ જાગૃતિ તો જાન્યુઆરીના અંતમાં અથવા તો 15 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી યોજાઈ શકે એમ છે। વિકલ્પ નંબર 2 ઉપર વહીવટદારનું શાસન ક્યારે, તો અત્યારે પંચાયત વિભાગ અને શહેરી વિકાસ વિભાગ કામે લાગ્યું છે કે જોગવાઈ શું છે। હવે વહીવટદારનું જો શાસન લાગવાની વાત આવશે તો કદાચ આ મહિનાના અંતમાં અથવા તો નવેમ્બરના મધ્યમાં વહીવટદારના શાસનની જાહેરાત થઈ શકે એમ છે। જોકે સરકાર બોડી એક્સટેન્ડ કરવાના પણ મૂળમાં છે એટલે કે અત્યારે જે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે બોડી ચાલુ છે એ બોડી કદાચ 3 મહિના સુધી વધારે સત્તામાં રહે, પણ એની જોગવાઈ છે કે કેમ એ પણ એક બહુ મોટો સવાલ છે, કારણ કે બોડીને એક્સટેન્શન આપવામાં આવ્યું હોય એવું કોઈને યાદ નથી એટલે બોડી એક્સટેન્ડ થાય કે કેમ એ નિયમ અંગે પણ વિચારણા ચાલી રહી છે। પરંતુ કોઈ પણ કારણોસર બોડી એક્સટેન્ડ ન થાય તો નવેમ્બરના મધ્યમાં તમામ જગ્યાએ વહીવટદારનું શાસન આવશે। હવે વહીવટદારનું શાસન આવશે તો વહીવટદારમાં કોણ આવશે, હું વધુ એક વખત મંતવ્ય ન્યૂઝના દર્શકોને સ્પષ્ટ કરી દઉં કે મહાનગરપાલિકામાં અગ્ર સચિવ કક્ષાના વહીવટદાર આવશે, જિલ્લા પંચાયત જે 31 જિલ્લા પંચાયત છે એમાં સચિવ કક્ષાના અમલદાર વહીવટદાર તરીકે આવશે, અને જ્યારે વાત આવે છે નગરપાલિકા અને તાલુકા પંચાયતોની તો એમાં ડેપ્યુટી કલેક્ટર અથવા એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને વહીવટદારની જવાબદારી સોંપવામાં આવશે। પરંતુ આ માટે આપણે નવેમ્બરના મધ્ય સુધી રાહ જોવી પડશે। જાગૃતિ જી, આભાર દીપકજી તમામ વિગત માટે। તો આ હતા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી કે જેઓએ સવિસ્તાર આ સમગ્ર મામલે માહિતગાર કર્યા, સાથે જ જે પ્રકારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 3 મહિના પાછી ઠેલાઈ છે તેવા સંજોગોમાં વહીવટદારોનું શાસન લાગુ કરી શકે છે, જોકે હાલ તો મીટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ આ સમગ્ર બાબતને લઈને નિર્ણય આવી શકે છે। તો મેટ્રો સિટીના મહત્વની સમાચારની શરૂઆત થશે આ સાથે જ વાત અમદાવાદની। તો અમદાવાદમાં SBIની મીઠાખડી બ્રાન્ચને કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરવામાં આવી છે। બેંકમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળ્યા। વાત વડોદરાની, તો વિધાનસભાની કરજણ બેઠક પર ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે ફોર્મ ભર્યું। ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા તેમણે અક્ષય પટેલ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। આ સાથે જ સુરતમાં પણ ફી મુદ્દે મહિલાઓ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠી છે। રાજકોટમાં લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ પર નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક થઈ છે। આ સાથે જ જામનગરમાં કોરોનાથી 15 દર્દીઓના મોત થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। વાત કરીએ અનલોક 5ની। રાજ્યમાં 15મી ઓક્ટોબરથી તમામ સિનેમેક્સ અને સિનેપ્લેક્સ તેમજ મલ્ટીપ્લેક્સની શરૂઆત થવા જઈ રહી છે, જેને લઈને હવે મલ્ટીપ્લેક્સ સંચાલકો દ્વારા પણ તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવાઈ છે। રાજ્યમાં 15મી ઓક્ટોબરથી તમામ સિનેમાગૃહ હવે ખુલવા જઈ રહ્યા છે। મૂવી રસિકો ઘણા જ મૂળમાં આવી ગયા છે। કોવિડ લાઈનનું જે ગાઈડલાઈન છે કોવિડ-19ની તેનું પણ ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે। એક સીટ છોડીને એક સીટ ઉપર પ્રેક્ષકોને બેસાડવામાં આવશે। 7 મહિના બાદ સિનેમાઘર જ્યારે ખુલવા જઈ રહ્યા છે ત્યારે સંચાલકો દ્વારા માલિકો દ્વારા તમામે તમામ સિનેમાઘરના
सफाई कामगिरी हाथ धरवामां आवी छे। सेनेटाइजिंग नी प्रक्रिया पण हाथ धरवामां आवी छे। मल्टीप्लेक्स 65-75% चालू थई शके छे। जे प्रकारना समाचार सामे आवी रह्या छे ते मुजब थिएटर्स चालू थशे तो तेमां मर्यादित शो रजू करवामां आवशे। बे शो वच्चे पण अंतर राखवामां आवशे जेथी करीने तमामे तमाम विज्युअल गैलरी ने सेनेटाइज करी शकाय अने सफाई पण करी शकाय। एटले के बे शो नी वच्चे अमुक समय अंतराल राखवामां आवशे। समग्र मामले वधु जानकारी आपी रह्या छे अमारा संवाददाता ध्रुव। ध्रुव, जे प्रकारे 15मी ऑक्ટોબર થી મોટા ભાગના મલ્ટીપ્લેક્સ અને થિયેટર ખુલવા જઈ રહ્યા છે તો રાજકોટમાં કેવા પ્રકારનો માહોલ? જી, રાજકોટમાં આપણે સીધા દ્રશ્ય દેખાડી હાલ અત્યારે રાજકોટના હું આયોનેક્સ થિયેટરની બહાર ઊભો છું, જ્યાં હાલ અત્યારે જે થિયેટર છે તે બંધ છે। મહત્વની બાબત એ છે કે આને લઈને એક બાજુ જ્યારે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન્સ આપી દીધું છે કે અનલોક 5ના તબક્કાવારની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો થિયેટરની પણ શરૂઆત કરવામાં આવશે। પણ જે થિયેટરના જે સંચાલકો છે, જે મલ્ટીપ્લેક્સના સંચાલકો છે, તેમનું એવું કહેવું છે કે હાલની તકમાં કોઈ પણ જે ફિલ્મ છે તે રિલીઝ નથી થઈ રહી, તો તેના કારણે તેમને મોટી જે લોસ છે તે ઝેલવી પડશે। તો તેના જ કારણે તેઓ અત્યારે જે થિયેટર શરૂ કરવાના મૂડમાં નથી। મહત્ત્વની બાબત એ છે કે એક બાજુ જ્યારે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન્સ બહાર પડી છે તો ક્યાંક ને ક્યાંક જે 50% જે થિયેટરના જે માલિકો છે તેમનું એવું કહેવું છે કે તેઓ તે શરૂ કરશે, પણ ક્યાંક ને ક્યાંક તેમને જે ફિલ્મો છે તે જૂની ફિલ્મો દેખાડવી પડશે। જે કેટલાક યુવાનો છે તે અત્યારે જૂની ફિલ્મ જોવાના પણ અત્યારે ઈચ્છતા નથી, અને કેટલાક એવા યુવાનો છે કે જે ખાસ તો જૂની મૂવી જોવાના જે શોખ ધરાવતા હોય છે। આપણી સાથે કેટલાક યુવાનો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ કુલદીપસિંહ જાડેજા છે। ખાસ થિયેટર ખોલવાની વાત છે, 15 તારીખે થિયેટર ખોલવાની વાત આવે છે, શું લાગે છે કે કઈ મૂવી દેખાડશે જો કદાચ ખુલશે થિયેટર તો? મૂવી અત્યારે કઈ આવી રહી છે અને શું અપેક્ષા રાખો છો? નવી મૂવી તો ખાલી એક લક્ષ્મી બોમ્બ ને એવી બધી ટાઈપની ઘણી બધી મૂવીઓની ચર્ચા છે, પણ એ મૂવી કરતાં એ ઓટીજી માધ્યમથી જે અત્યારે ઓનલાઈન જે પ્લેટફોર્મ છે એની ઉપર જે બધી સારી સારી વેબ સિરીઝો, સારી આખી સિરીઝો અને મૂવીઓ રિલીઝ થઈ રહી છે એ વધુ સેફ લાગે છે, કેમ કે થિયેટર ખુલી જાય અને થિયેટરમાં અનનોન વ્યક્તિની બાજુમાં બેસીને મૂવી જોવું એ થોડું રિસ્કી એ લાગે। અને ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ છે, લોકડાઉન ત્યાં બી હતું અને હજી બી પ્રોપર વેમાં શૂટિંગ શરૂ નથી, એવા બધા સમાચાર આવતા હોય તો સ્વાભાવિક છે કે નવું કોઈ પિક્ચર ઘડીકમાં આવશે ને એને એ પિક્ચર આવશે તો એના કરતાં પણ સારો કન્ટેન્ટ હવે, મતલબ જે રસપ્રદ કન્ટેન્ટ છે એ બધા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યો છે। ઓનલાઈન પ્લેટફોર્મનો કન્ટેન્ટ છે એ થોડો વધારે કેચી હોય છે, એ સ્ટોરી લાઇન બહુ સારી હોય છે। જ્યારે એક ટ્રેન્ડ એવો હતો કે ભાઈ થિયેટરના મૂવી છે એ માત્ર મનોરંજન માટેના જ હોય છે, ત્યાં જાઓ તમે ખાલી 1.5 કલાક 1.25 કલાકનો આનંદ પ્રમોદ, એ જ કોમન લવ સ્ટોરી ને એ જ ફાઇટિંગ સીન્સ ને, જ્યારે ઓનલાઈન જેટલી અત્યારે સિરીઝો આવી રહી છે એ બહુ સસ્પેન્સ ટાઈપની, રિયલ સ્ટોરીઓ ટાઈપની અથવા જે રસપ્રદ દુનિયામાં ફેક બનતા હોય એની ઉપરથી એ લોકો એનો આખો આઈડિયા લઈને બનાવે છે, તો એ વધુ સારી અને પ્લસ એ અમે અમારા ઘરે જોઈ શકીએ અથવા અમારી સેફ પ્લેસ ઉપર ઓફિસ છે આજે, અને એમાં ટાઈમ બી અમારો પોતાનો હોય। જ્યારે આ થિયેટર ખુલે તો અહીંયા એ લોકોના ટાઈમે જવાનું એટલે એ થોડું રિસ્કી, એના કરતાં બી આજુબાજુના કોઈ લોકો કોણ આવશે કોણ નહીં આવે, અને 6 ફૂટથી દૂરીની વાત છે તો 6 ફૂટ દૂરી એ લોકો કઈ રીતે મેન્ટેન કરે, અને ખુલ્યા પછી જ સાચી ખબર પડે કે ભાઈ થિયેટર ખુલશે તો કેવું અંદર માહોલ હશે। પ્લસ એક ખુલ્લી જગ્યા કરતાં એ કન્ઝ્યુમ જગ્યા છે, ત્યાં એક જ એર સર્ક્યુલેશન હોય એસીનું, એટલે ઘણી બધી ટૂંકમાં એવા સમાચાર આવતા હોય છે કે ભાઈ એસીમાં કોરોનાનું સંક્રમણ વધવાના ચાન્સીસ છે, તો એ એક થ્રેડ હંમેશા રહે કે ભાઈ 3 કલાક એક જ જગ્યાએ બેસવું કે 2.5 કલાક બેસવું એ કેટલું વ્યાજબી છે, એ એક જોવા જેવો પ્રશ્ન છે। ખાસ કરીને જો વાત કરીએ તો લોકો અત્યારે ગભરાય છે થિયેટરમાં જવા માટે, આપણી સાથે બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ નિલેશભાઈ છે। શું કહેશો, 15 તારીખે જ્યારે થિયેટરો ખુલવા અત્યારે જઈ રહ્યા છે ત્યારે શું અપેક્ષા છે? એક બાજુ જ્યાં થિયેટરો ખુલી રહ્યા છે પણ થિયેટરોમાં મૂવી
કઈ પ્રકારની આવશે? કારણ કે અત્યારે હાલની તકમાં જોવા જાય તો અત્યારે કોઈ પણ એક નવી મૂવી નથી આવતી, દિવાળી બાદ મૂવી આવી રહી છે. અત્યારે તો થિયેટરમાં જવા માટે તો પહેલાં તો અમે ડર જ અનુભવીએ છીએ, કારણ કે એસી, જ્યારે એસીમાં વાતાવરણની અંદર સંક્રમણ વધી રહ્યું છે અને સીટો એ લોકો કેવી રીતે સેનેટાઈઝ કરશે, સાફસૂફ અંદર કેવી રીતે રાખશે એ તો આપણને ખ્યાલ જ નથી કે કેવી રીતે થશે. અને સાથોસાથ આપણે પહેલાં તો એ જોવાનું રહ્યું છે કે મનોરંજન માટે આપણે જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમાં તો ખીચોખીચ થવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ એમાં ભંગ થઈ જવાનું છે, ટિકિટોની બારીમાં એક ધારે લાઈનો લાગવાની છે, પછી કેન્ટીનમાં એક ધારે લાઈનો લાગવાની છે. પિક્ચર અત્યારે અમારે જોવું જ છે, કારણ કે ઘણા ટાઈમથી આપણે જોયું નથી, મનોરંજનથી અમે વંચિત થઈ ગયા છે અને મોબાઈલોમાં જોઈ જોઈને નેટના પૈસા પણ બગડી રહ્યા છે. પણ અમારે જોવું છે, પણ સરકાર એની વ્યવસ્થિત ગાઈડલાઇન્સ આપે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે એ રીતે જો એ નિયમો લાગુ કરી અને આયોજન કરે તો કંઈક ફાયદાકારક થશે. સરકારે ગાઈડલાઇન્સ તો આપી છે, 50% જેટલી જે સીટ છે તે ખાલી રાખવામાં આવશે. શું કહેશો કે ગાઈડલાઇન્સ પૂરતું છે કે પછી હજી કાંઈ એમાં હજી છૂટછાટ મળવી જોઈએ? ગાઈડલાઇન્સની અંદર તો મેં હજી ગાઈડલાઇન્સ બરાબર જોકે વાંચી નથી, પણ મને જ્યાં લગી જાણવા મળ્યું છે ત્યાં લગી એમાં એવું છે કે ગાઈડલાઇન્સની અંદર ઓનલાઈન બુકિંગ ને આવું બધું એની અંદર વ્યવસ્થાઓ છે જે બહુ સારી છે. પણ મહત્વનું તો એ છે કે જે એમાં જે સીટિંગની વ્યવસ્થાઓ થઈ રહી છે એની ચકાસણી હરખી થવી જોઈએ, સીટો બધી સેનેટાઇઝ થશે કે નહીં રેગ્યુલર એનું ચેકઅપ મનોરંજન વિભાગ દ્વારાથી થવું જોઈએ, જેથી કરીને ખબર પડે કે આજ કોઈક સીટમાંથી ઊભો થઈને ગયો છે તો એ પછી એકાદ કલાકનો એવો સમયગાળો રાખો જેથી કરીને થિયેટરની અંદર એકદમ સાફસૂફ વ્યવસ્થિત થઈ શકે, સેનેટાઇઝ થઈ શકે. ખાસ રાજકોટ શહેરની વાત કરીએ તો લગભગ 7000 જેટલા જે કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે કોરોનાના સંક્રમણના. સતત અત્યારે હજુ પણ કેસ આવી રહ્યા છે, મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે 15મી તારીખે જે થિયેટર શરૂ થશે કે કેમ એમાં અત્યારે અસમંજસતા છે, કારણ કે 50% જેટલા જે થિયેટરના મલ્ટીપ્લેક્સના જે સંચાલકો છે તેમનું એવું કહેવું છે કે થિયેટર ન ચાલુ રાખવું એ જ યોગ્ય રહેશે. કારણ કે જે રીતે અત્યારે સમાચાર આવી રહ્યા છે, સંક્રમણના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેઓ પણ ભયભીત છે. ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે એક પણ જે નવી મૂવી છે તે નથી આવી રહી, તેના કારણે લોસની સંભાવના છે તે અત્યારે વધી રહી છે. જી જે આભાર ધ્રુવ, તમામ વિગત માટે રાજકોટ થી આ હતા અમારા સંવાદદાતા, કે જેઓ જણાવ્યું કે રાજકોટમાં હજુ પણ લોકોમાં ડરનો માહોલ અને તેવા સંજોગોમાં તેઓ થિયેટરમાં મૂવી જોવા માટેનું પસંદ નહીં કરે. બીજી બાજુ અને અત્યારના સમયગાળા દરમિયાન એક પણ નવી મૂવી નથી આવી રહી તેવા સંજોગોમાં લોકોનો ધસારો મલ્ટીપ્લેક્સ અને થિયેટરમાં ઓછો જોવા મળી શકે છે. આ રાજકોટના દ્રશ્યો કે જ્યાં રાજકોટની જનતા હજુ પણ કોરોના સંક્રમણને લઈને ભીતિ વ્યક્ત કરી રહી છે. કોવિડની ગાઈડલાઇન અનુસાર 15 ઓક્ટોબરથી અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ શરૂ થવા જઈ રહ્યા છે. મલ્ટીપ્લેક્સમાં ફરજિયાત સેનેટાઇઝર અને માસ્ક તેમજ સાથે પ્રવેશ આપવામાં આવશે. 7 મહિના બાદ શહેરભરમાં સિનેમાઘર ખુલવાના છે, જેને લઈને સિનેમાઘરમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે, સિનેમાઘરને સેનેટાઇઝ કરવામાં પણ આવી રહ્યા છે. કોવિડની ગાઈડલાઇન મુજબ હવે મોલ મલ્ટીપ્લેક્સ એટલે કે મલ્ટીપ્લેક્સ હવે ખુલશે ત્યારે મલ્ટીપ્લેક્સને સાફ સફાઈ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ખાસ જો વાત કરીએ તો અમદાવાદના જેટલા પણ મલ્ટીપ્લેક્સ છે તેને સાફ સફાઈ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તમામ જે સિટિંગ એરિયા છે તેને સેનિટાઇઝિંગ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ તમામ જે સીટો જે છે તે છેલ્લા 7 મહિનાથી મલ્ટીપ્લેક્સ બંધ હોવાથી જે ડસ્ટિંગ હતી તે પણ કરવામાં આવી રહી છે, એટલે કે વેક્યુમથી તમામ સીટોને સાફ કરવામાં આવી રહી છે. સાથે જ જે સીટના હેન્ડલ્સ છે તેને પણ કારીગરો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે, એટલે કે જે કોવિડ ગાઈડલાઇન છે તે નિયમો મુજબ હવે મલ્ટીપ્લેક્સ 7 મહિના બાદ ખુલશે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ મોલ મલ્ટીપ્લેક્સની અંદર કરવામાં આવી રહી છે. ખાસ જો વાત કરીએ જે છેલ્લા 7 મહિનાથી આ જે મલ્ટીપ્લેક્સ બંધ હતા તેના પગલે આ તમામ મલ્ટીપ્લેક્સની અંદર જે મૂવીઝ જે હતા તે નહોતા આવતા, પરંતુ હવે જો વાત કરીએ તો 7 મહિના બાદ આજે મલ્ટીપ્લેક્સ ખુલવાના છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ બાદ મોલની અંદર અને મલ્ટીપ્લેક્સની અંદર તમામ લોકોને આવવામાં આવશે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સુરતમાં પણ કોવિડ ગાઈડલાઇન અનુસાર મલ્ટીપ્લેક્સની શરૂઆત થશે, જેને લઈને સિનેમાઘરમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. કોવિડ ગાઈડલાઇન અનુસાર સિનેમાઘરમાં સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની વિશ્વવ્યાપી મહામારી વચ્ચે ભારતમાં લોકડાઉન થયું. લોકડાઉન બાદ ધીરે ધીરે તમામ વ્યવસાયો ઉપર રોક લાગી.
આખરે સૌથી મોડા મોડો વ્યવસાય જે મનોરંજનનો છે, જે થિયેટર છે, તે હવે ચાલુ થવા જઈ રહ્યો છે. અનલોક 5 ની જુદી જુદી ગાઈડલાઇન્સ આવી, તેમાં જે વ્યવસાયોને છૂટછાટ આપવામાં આવી, ત્યારબાદ હવે 6 મહિના બાદ હવે આ થિયેટરો ફરી શરૂ થવા માટે સરકારે તેને નવી ગાઈડલાઇન્સો સાથે પરમિશન આપી છે. અત્યારે જોઈ શકો છો આવનારી 15 તારીખ એટલે કે 2 દિવસ બાદ હવે આ જે થિયેટરો છે તે ફરી શરૂ થશે અને તેની પણ એક નવી ગાઈડલાઇન્સ કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ આજે જ્યારે થિયેટરો શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે તેની પૂર્વ તૈયારીઓ પણ હાલ તમામ થિયેટરો દ્વારા કરી દેવામાં આવી રહી છે. જે પ્રકારે અત્યારે જોઈ શકો છો કે 6 મહિનાથી આ થિયેટરો સદંતર બંધ હતા, તેને લઈને હવે આ તમામ જે થિયેટરની જે સિટિંગ વ્યવસ્થા છે તેને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે, તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, તમામ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આ થિયેટરો શરૂ થશે ત્યારે તેની જે જરૂરી નોર્મ્સ એટલે કે ગાઈડલાઇન્સ તૈયાર કરી છે તેમાં પણ ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું જરૂર પ્રમાણે પાલન કરવું પડશે. 50% કેપેસિટી સાથે આ થિયેટરોને ખોલવાની તો પરમિશન આપી છે, પરંતુ ત્યાં સંક્રમણ ન વધે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે, તે પ્રકારની વ્યવસ્થા હાલ થાય તેનું પણ ધ્યાન આપવામાં આવે, તેને લઈને પણ તમામ તૈયારીઓ હાલ અત્યારે કરવામાં આવી રહી છે. જે પ્રકારે અત્યારે તમામ જે થિયેટરો છે તેને શરૂ કરવા માટેની જે તૈયારીના ભાગરૂપે જે અત્યારે કામગીરી થઈ રહી છે તેને લઈને પણ ખાસ કરીને જે થિયેટરના જે માલિકો છે, થિયેટરના કામ કરતા તમામ વ્યક્તિઓ છે, તેને હવે આશાવાદ સેવાયો છે કે ફરી જે લોકો થિયેટરો જે બંધ હતા ત્યાં ફરી ધમધમશે અને ફરી આવશે ત્યારે ફરી સુરત કે હોય કે તમામ વ્યવસાય સાથે જે એક વ્યવસાય બંધ હતો જે મહત્વનો તે વ્યવસાય ફરી ધમધમતા થશે અને ત્યારે ફરી જે મનોરંજન ક્ષેત્રે આગળ આવશે, લોકોને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત જે મનોરંજન ક્ષેત્રનું જે સાધન છે થિયેટર છે તે મળતું રહેશે. તેની સાથે જે જરૂરી ગાઈડલાઇન્સ આપી છે, લોકોનું સ્ક્રીનિંગ કરવાનું રહેશે, તે તમામ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને આ જ પ્રકારની ગાઈડલાઇન્સ અત્યારે ખૂબ જ જરૂરી બની રહી છે અને જો તેનું કોઈ પાલન નહીં થશે તો આવનાર દિવસોમાં ક્યાંક ચોક્કસ કડક કાર્યવાહી પણ થઈ શકે છે, પરંતુ તે પહેલાં જ તમામ તૈયારીઓ કરી દેવાતા જોવા મળી રહી છે અને તેને જ લઈને અત્યારે ખાસ અનેરો ઉત્સાહ પણ તમામ થિયેટરોમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. મહત્વના સમાચાર આવી રહ્યા છે વડોદરાથી, કે જ્યાં મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર ઝડપાયા છે. મહત્વની વિગત સામે આવી રહી છે તે અનુસાર સંસ્કાર નગરી વડોદરાથી આ મહત્વની માહિતી સામે આવી રહી છે, જે મુજબ 1 લાખની લાંચ લેતા વડોદરાના મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર રંગે હાથ ઝડપાયા. વડોદરાના મામલતદાર રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ડેપ્યુટી મામલતદાર પણ એસીબીના સકંજામાં આવ્યા અને તેઓ પણ ઝડપાઈ ગયા. લાંચ લેવાના કેસની સામે એક સાથે 2 મહેસૂલી અધિકારી ઝડપાયા છે. તેઓની ઉપર લાંચ લેવાનો આરોપ, 1 લાખની લાંચનો આરોપ, જમીન કેસ અંગે તેઓએ લાંચ માંગી હતી અને એસીબીને આ સમગ્ર ઘટનાની જાણ થતાં એન્ટી કરપ્શન બ્યુરો સફાળું જાગ્યું અને તેઓએ છટકું ગોઠવ્યું. મહેસૂલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી ગઈ. મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર જે લાંચ કેસમાં તેઓની હવે ધરપકડના એંધાણ વર્તાઈ રહ્યા છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કામેશ. કામેશ, વડોદરાથી જે મહત્વની વિગતો સામે આવી રહી છે તે મુજબ મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર લાંચ લેવાના કેસમાં તેઓ ઝડપાયા છે. બિલકુલ જાગૃતિ, અત્યારે કહી શકાય કે વડોદરાથી સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ને એ સમાચાર એ સામે આવી રહ્યા છે કે અત્યારની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે એન્ટી કરપ્શન બ્યુરો એક છટકું ગોઠવ્યું હતું, તેને સફળતા મળી છે. ખૂબ મહત્વના અને મોટા સમાચાર આવી રહ્યા છે કે વડોદરા શહેરના મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર બંને અત્યારે લાંચ લેતા ઝડપાયા હોવાના સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના મામલતદાર રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. આ સાથે જે ડેપ્યુટી મામલતદાર પણ એસીબીના સકંજામાં આવ્યા છે, એટલે કહી શકાય જાગૃતિ કે એક સાથે 2 મહેસૂલી અધિકારી એ લાંચ લેતા ઝડપાયા છે. મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે જમીન કેસ અંગે મામલતદારે લાંચ માગી હતી અને જેને લઈને એસીબી દ્વારા આ છટકું ગોઠવવામાં આવ્યું અને એસીબીના એન્ટી કરપ્શન બ્યુરોના આ છટકાને સફળતા મળી છે અને જેને લઈને કહી શકાય કે અત્યારે વડોદરાના મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે, જેને લઈને એક બાજુ મહેસૂલી અધિકારીઓમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. તો વડોદરામાં પણ આ વિષય અત્યારે હવે આ વિષય જે છે અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે. જી,
આભાર કામેશ, તમામ માહિતી બદલ. તો વડોદરાથી મહત્વની વિગત આવી રહી છે તે મુજબ જમીન કેસને લઈને વડોદરાના મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર એસીબીના હાથે ઝડપાયા છે. મામલતદારે રૂપિયા 1 લાખની લાંચ લીધી અને એસીબીને આ સમગ્ર ઘટનાની જાણ થતાં એસીબીએ છટકું ગોઠવ્યું, જેમાં મામલતદાર 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ રાજકોટની, તો શહેરની લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર ખૂબ મોટું પરિવર્તન સર્જાયું. સંઘના ચેરમેન પદ માટે ભાજપના જ 2 જૂથ વચ્ચેની લડાઈમાં કોંગ્રેસે મેદાન માર્યું છે. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદે મૂળ કોંગ્રેસી એવા નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેન પદ પર સંજય અમરેલિયાની નિમણૂક થઈ છે. વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી અને ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ, ચેરમેન તરીકે સંજયભાઈ અમરેલિયાની બોર્ડની અંદર સૌ ડિરેક્ટરોએ સર્વાનુમતે વરણી કરી છે. સહકારી ક્ષેત્રમાં રાજકોટ લોધિકા સંઘ હોય, રાજકોટ બેંક હોય કે જિલ્લાની અન્ય સહકારી સંસ્થાઓ, આ સંસ્થાઓની અંદર બને ત્યાં સુધી ચૂંટણીઓ ન થાય, કારણ કે છેલ્લે ખેડૂતોના હિત માટે કામ કરતી આ બધી સંસ્થાઓ છે અને સાથે મળીને આ સંસ્થાઓની કામ કરીએ, ખેડૂતોના હિત માટે કામ કરીએ માટે હર હંમેશા પ્રયાસો થયા છે, જેના ભાગરૂપે આજે રાલો સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે બિનહરીફ પૂર્ણ થઈ છે. તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં હાલ બસ આટલું જ, પરંતુ મંતવ્ય ન્યૂઝની વધુ અપડેટ માટે આપ લોગ ઓન કરી શકો છો www.mantavyanews.com પર. નમસ્કાર.